લેક્ચર નંબર 5 બેલેન્સ બીમ પ્રકારનું રિલે. આ પ્રકારના રિલેમાં એક બીમ હોય છે જેને એક સપોર્ટની ઉપર ટેકાવવામાં આવે છે. ઓકે, એક છેડા ઉપર લોખંડનો પ્લન્જર રાખવામાં આવે છે, તેની આજુબાજુ કોઇલ વીંટાળીને એક સોલેનોઇડ પ્રકારની રચના કરવામાં આવે છે. બીમના બીજા છેડે સ્પ્રિંગ રાખવામાં આવે છે જેથી કરીને બે બાજુ તમારે બેલેન્સ સરખું રહે, જે તમને આકૃતિમાં દેખાય છે. સામાન્ય સ્થિતિ હશે ત્યારે સોલેનોઇડમાંથી નોર્મલ કરંટ પસાર થતો હશે, જેના લીધે સ્પ્રિંગના જેટલું જ ફોર્સ પ્લન્જર સાઇડ આપણને મળી રહેશે. આથી બીમ છે એ જે હોરિઝોન્ટલ સ્થિતિ છે તેની એમાં ને એમાં સ્ટેબલ રહેશે, અને રિલેના જે કોન્ટેક તમને પ્લન્જર સાઇડ જોવા મળે છે તે ઓપન સ્થિતિમાં જ રહેશે. ઓકે, કન્ડિશન નંબર 2, જ્યારે ફોલ્ડ થશે ત્યારે રિલે કોઇલમાંથી કરંટ પસાર થશે, એટલે કે સોલેનોઇડમાંથી કરંટ પસાર થશે. કેટલો? તો કે નોર્મલ કરંટ કરતાં વધારે ફોલ્ટ કરંટ તેમાંથી પસાર થશે, ત્યારે રિલે કોઇલમાંથી પસાર થતો કરંટ વધશે. જ્યારે વધશે ત્યારે પ્લન્જર ઉપર ફોર્સ વધશે. પ્લન્જર ઉપર ફોર્સ વધશે તેના દ્વારા જે સ્પ્રિંગનો ફોર્સ છે તે ઓવરકમ થઈ જશે. ઓવરકમ થઈ જશે એટલે શું થશે? તો કે પ્લન્જર સાઇડ વધારે ખેંચાણ અનુભવાથી સોલેનોઇડની અંદર ઊંડું જશે પ્લન્જર, એટલે બીમ છે એ એક બાજુ ડિફ્લેક્ટ થશે, કોન્ટેક ક્લોઝ થશે, અને ટ્રીપ કોઇલની સર્કિટ છે એ તમારી ક્લોઝ થઈ જશે, જેથી સર્કિટ બ્રેકર ટ્રીપ થઈ જશે.